ફાઇનાન્સ કંપનીના જનરલ મેનેજર પાસેથી રૂપિયા 11 લાખની ખંડની માંગનાર કુખ્યાત બુટલેકર અસલમ બોડિયાને પીસીબી પોલીસ દ્વારા મધ્યપ્રદેશમાંથી 5 દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે. ફાઇનાન્સ કંપનીના જનરલ મેનેજર પાસેથી રૂપિયા 11 લાખની ખંડની માંગનાર કુખ્યાત અસલમ બોડિયો 5 દિવસે મધ્યપ્રદેશના માંડુથી ઝડપાયો હતો. ઇનોવા કારમાં જતા અસલમ બોડિયાને પીસીબી પોલીસની ટીમે 50 કિલોમીટરથી વધુ પીછો કરીને દપોચી લીધો હતો. ધરપકડ થતાં જ ખંડની ખોરે કાન પકડી મેં અસલમ બોડિયો આજ કે બાદ સીધા સીધા રહૂંગા કહીને પોલીસને કાકલુદી કરી હતી. મેં અસલમ બોડી આજ કે બાદ કાન પકડતા હું કોઈ ખંડ નહીં, કોઈ ગુનેગારી નહીં કરૂંગા, સીધા સીધા રહૂંગા, કોઈ ભી એસી ગુનેગારી કા કામ કરૂંગા નહીં ઓર કોઈ ભી કામ એસા કરૂંગા નહીં કે મેરે કો હેરાનો મેં સુધરના ચાહતા હું સુધર જાઉંગા. આજ કે બાદ કોઈ ગુના કોઈ ખંડ નહીં, કોઈ ભી ગુના કરૂંગા નહીં, કોઈ ઇસકો સાથ ગમકી દઉંગા નહીં. હાલ પીસીબી પોલીસે અસલમ બોડિયાને MP થી વડોદરા લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાનો કુખ્યાત અસામાજિક તત્વ અસલમ હૈદર મિયા શેખ ઉર્ફે અસલમ બોડિયો, જે 58 થી વધારે ગુનાઓમાં સજા ભોગવી ચુક્યો છે અને ઘણા બધા ગુનાઓ એના અંડર ટ્રાયલ છે, આ ઉપરાંત 9 થી વધારે વખત જે પાસામાં જઈ આવ્યો છે, એવો પોતાને વડોદરાના અસામાજિક તત્વોમાં સૌથી મોટો ભાઈ સમજતો એવા અસલમ બોડિયાને મધ્યપ્રદેશના મઉ ખાતેથી પીસીબીની ટીમે પકડવામાં ખૂબ જ સફળતા મળી છે. તો આ ઓપરેશનમાં પીસીબી ઉપરાંત DCB ની બે ટીમો લાગેલી હતી, PCB ની બે ટીમો અને લોકલ પોલીસની પણ એક ટીમો લાગેલી હતી. અમને તેનું લોકેશન પહેલા મહારાષ્ટ્ર અને પછી મધ્યપ્રદેશમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. અમારી ટીમો જ્યારે કામે લાગેલી હતી ત્યારે ઘણી વખત માત્ર આપણે કહીએ કે અમુક અંતરમાં જ ફેર પડતો હતો, લગભગ 2 દિવસથી સતત અમને હાથ તાળી આપી રહ્યો હતો, પરંતુ અંતે PCB ની ટીમને એકદમ ટીપ પિન પોઈન્ટ ટીપ મળી હતી, જેના આધારે એને પકડવામાં PCB ની ટીમને સફળતા મળી છે. આ અસલમ બોડિયાની વિરુદ્ધમાં વર્તમાન સમયમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 11 લાખની ખંડણી માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ટોટલ 5 આરોપી હતા, એમાંથી 3 આરોપીઓની અટક જે તે સમયે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ અસલમ બોડિયો અને એનો એક સાગરીત વોન્ટેડ હતો, જેને મધ્યપ્રદેશના મઉ ખાતેથી મધ્યપ્રદેશના માંડુ ખાતેથી પકડવામાં આવ્યો છે. અત્યારે અસલમ બોડિયા સાથે એનો એક સાગરીત જેનું નામ છે કાદર અબ્દુલ રહીમ શેખ, જે તેની સાથે ઇનોવા હતી એ ચલાવી રહ્યો હતો, GJ06KA4 GJ06JQ7864 આ નંબરની ઇનોવામાં આ અસલમ બોડિયો અહીંયાથી ભાગી ગયો હતો અને મધ્યપ્રદેશથી આ રાજસ્થાન જવાની ફિરાકમાં હતો, તે દરમિયાન તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સામાન્ય રીતે અસામાજિક તત્વો એક હેબિચ્યુઅલ ઓફેન્ડર છે, આપ જાણો છો કે એના ઉપર મેં આપને પહેલા જણાવ્યું કે 57 એના વિરુદ્ધમાં મર્ડર, ખંડણી, રાઇટિંગ, મારામારી, પ્રોહિબિશન આવા લગભગ 58 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. તો આ એક હેબિચ્યુઅલ ઓફેન્ડર છે અને ગુના એક માનસિકતા વાળો માણસ છે, આ કોઈ એવો વ્યક્તિ નથી કે જે સંજોગો કે પરિસ્થિતિને વશ થઈને ગુના આચરી રહ્યો છે. તો જે હેબિચ્યુઅલ ઓફેન્ડર હોય તો તેના માટે ગુના કરવો એક સ્વાભાવિક છે, કે પોતાની નીચે માણસો રાખી અને એમને નાનું મોટું વેતન આપી અને પોતાની એક નાની મોટી ગેંગ ઉભી કરી સમાજમાં ભય ઉત્પન્ન કરવાનું કામ કરતો હોય છે. પરંતુ અમારો જે છેલ્લા 12 મહિનાનો અનુભવ રહ્યો છે, અમે એની જે કહેવાતી બિચ્છુ ગેંગને સંપૂર્ણ રીતે નાથવામાં સફળ રહ્યા છીએ અને આજની તારીખમાં આપ સૌ પણ જાણો છો કે બિચ્છુ ગેંગ જેવું કોઈ અસ્તિત્વ હાલમાં રહ્યું નથી અને આ જો બિચ્છુ ગેંગ હોય તો આ એનો મુખ્ય સાગરીત કે મુખ્ય ગેંગ લીડર છે. આજે એની હાલત ખૂબ જ ખરાબ છે, તો અમે એકદમ ચોક્કસથી કહી શકીએ કે વડોદરા શહેરમાં આ પ્રકારની કોઈ ગેંગ કે કોઈ અસામાજિક તત્વો માટે કોઈ સ્થાન નથી કે જે લોકોમાં ભય ફેલાવે કે લોકોને શાંતિથી પોતાના ક્રિયાકલાપમાં દખલ અંદાજી કરે.